તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. અત્યાર સુધી આપણે જે જોયું તો દરેક વખતે ઋણ ચાર બાદ કરતા આવ્યા છીએ. તો આગળ આપણે જોઈએ કે ઋણ ચાર ગુણ્યા ઋણ એક, તો એના માટે શું કરશું? તો કે શૂન્યમાંથી ઋણ ચાર બાદ કરશું. શૂન્યમાંથી ઋણ ચાર બાદ કરશું. શૂન્યમાંથી ઋણ ચાર બાદ કરીએ તો જવાબ શું મળશે? બોલો, ચાર. શૂન્ય ઓછા ઋણ ચાર, તો જવાબ મળે છે આપણને ચાર. આગળ જોઈએ તો ઋણ ચાર ગુણ્યા ઋણ બે, તો એનો જવાબ મળે છે ચાર. ઋણ ચાર બાદ કરવાના, તો જવાબ મળે છે આઠ. ઋણ ચાર ગુણ્યા ઋણ ત્રણ, તો એનો જવાબ મળે છે આઠ ઓછા ઋણ ચાર, તો એનો જવાબ મળે છે બાર. તો આ રીતે આપણે જોયું છે, બે ઋણ પૂર્ણાંકો હોય તો એનો ગુણાકાર કરીએ છીએ તો જવાબ ધન સંખ્યા મળે છે. જવાબ કેવો મળે છે? ધન સંખ્યા મળે છે. આપણે સ્ક્રીન ઉપર જોઈએ, અત્યાર સુધી આપણે જે બે ઉદાહરણ જોયા એના જવાબ પણ સાથે જોઈ લઈએ. તો ઋણ બે ગુણ્યા ઋણ એક, તો જવાબ હતો બે. ઋણ બે ગુણ્યા ઋણ બે, તો એનો જવાબ હતો, બોલો, ચાર. ઋણ બે ગુણ્યા ઋણ ત્રણ, તો એનો જવાબ હતો છ. હવે એ જ રીતે ઋણ ચાર ગુણ્યા ઋણ એક, બોલો, ચાર. ઋણ ચાર ગુણ્યા ઋણ બે, બોલો બેટા, આઠ. ઋણ ચાર ગુણ્યા ઋણ ત્રણ, બોલો, બાર. તો અહીં આપણે જોયું, હવે જો પહેલું જે ઉદાહરણ છે ઋણ બે ગુણ્યા ઋણ એક, તો એની અંદર જવાબ જે બે મળે છે એ ચિહ્નોને આપણે ધ્યાનમાં ના લઈએ તો બે ગુણ્યા એક, તો એ બે ગુણ્યા એક કેટલા થશે? બે ગુણ્યા એક બે. તો એ જ રીતે આગળના બીજા ઉદાહરણો પણ જોઈએ, ઋણ બે ગુણ્યા ઋણ બે, તો જવાબ કેટલો થશે? ચાર. એ જ રીતે આગળ જોઈએ ઋણ બે ગુણ્યા ઋણ ત્રણ, છ. ઋણ ચાર ગુણ્યા ઋણ એક બરાબર ચાર બરાબર ચાર ગુણ્યા એક. ઋણ બે ગુણ્યા ઋણ બે બરાબર આઠ, એના જ બરાબર ચાર ગુણ્યા બે. ઋણ ચાર ગુણ્યા ઋણ ત્રણ બરાબર બાર, અને ચાર ગુણ્યા ત્રણ બરાબર પણ બાર. બરોબર. તો આ રીતે આપણે કોઈ પણ બે ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર કરવો હોય તો તે ચિહ્નને ધ્યાનમાં લીધા વગર આપણે એની અંદરથી એ પૂર્ણ સંખ્યા જે છે એનો જ ગુણાકાર કરીએ તો એનો જવાબ મળી જાય છે. અને બીજું ધ્યાન એ પણ લઈ શકીએ છીએ કે જ્યારે કોઈ પણ બે ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર કરવામાં આવે છે તો જવાબ હંમેશા ધન પૂર્ણાંક મળે છે. આ જ વસ્તુને આપણે મૂર્ત વસ્તુઓની મદદથી સમજીએ તો એના માટે આપણે અહીં આગળ બે વિદ્યાર્થીઓ અહીં આવશો, તમે બે બેન તું આવી જાઓ. હવે આપણી પાસે એક ઉદાહરણ આપણે તમને કહું કે ઋણ બે ગુણ્યા ઋણ ત્રણ કરવા છે. ઋણ બે ગુણ્યા ઋણ ત્રણ. હવે ઋણ બે અને ઋણ ત્રણ, ઋણ બેનો તો ખ્યાલ છે કે આની અંદરથી આ કરીશું એટલે કેટલા થઈ જશે? ઋણ બે. પણ ઋણ બે ઋણ ત્રણ વખત ઉમેરવા આપણે કરવાના છે. હવે ઋણ ત્રણ વખત કરવા માટે આખી વિપરીત પ્રક્રિયા કરવી પડે. અગાઉનું આપણે યાદ કરીએ તો જ્યારે ઋણ બે ગુણ્યા ત્રણ કર્યા હતા તો એ વખતે શું કરતા હતા કે ઋણ બે ત્રણ વખત મૂકતા હતા, ત્રણ વખત મૂકતા હતા. અહીં આગળ આપણે શું કરશું? ઋણ બે ગુણ્યા ઋણ ત્રણ છે તો ઋણ બે ત્રણ વખત આપણે લઈશું, અંદરથી લઈશું. પણ ક્યાંથી લઈશું? તો આપણે શૂન્યમાંથી શરૂઆત કરવી પડશે, કારણ કે અહીં કંઈ મૂકેલું તો છે નહીં, કંઈ હોય તો એમાંથી લઈ શકીએ. તો અહીં આગળ આપણે શૂન્ય માટે આ રીતે એક ધન અને એક ઋણ, તો આની જોડી બનાવે છે શૂન્ય. તો આવી જોડીઓ આપણે મૂકીએ, બનાવો અહીં આગળ આવી રીતે જોડીઓ બનાવી દો, પહેલાં બનાવીને મૂકો અલગ અલગ. મૂકો એક ધન અને એક ઋણ લેવાના. ઓકે, ઇનફ છે. હવે આ જે છે જૂથ, આની અંદરથી આપણે ઋણ બે ત્રણ વખત લઈશું. કેટલી વખત લઈશું? ઋણ બે
ત્રણ વખત. તો આ જે જોડીઓ છે એ શૂન્ય શૂન્યની જોડીઓ છે હજુ, તો આને આપણે ઋણ બે લઈ શકાય, એટલા માટે બે બેની જોડી આ રીતે આપણે બનાવીશું. તો આવી રીતે જોડીઓ બનાવી દો. આ જે છે એ રીતે જ ઓકે ઓકે ઇનફ છે. હવે આપણે આપણી પાસે આગળ ત્રણ વખત નીકળી શકે એવું થઈ ગયું છે. હવે આની અંદરથી આપણે શું કરશું, ઋણ બે કેટલી વખત લઈશું, ત્રણ વખત. તો ઋણ બે આ એક વખત મેં લીધા બરાબર, એ રીતે તમે બીજી વખત અને ત્રીજી વખત એ રીતે ત્રણ વખત લઈ લો. ઓકે, ઋણ બે આપણે કેટલી વખત લઈ લીધા, ત્રણ વખત. તો અહીં આપણી પાસે શું વધ્યું, તો કે ધન સંખ્યાઓ જ વધી છે, જે વધી છે કારણ કે પહેલાં તો કંઈ નહોતું, શૂન્ય હતી એની કિંમત. હવે એની કિંમત કેટલી રહી, તો આપણે ગણો આની કિંમત કેટલી થાય, કેટલી થઈ આની કિંમત, આની કિંમત કેટલી થઈ બેટા, છ. કેટલી થઈ આની કિંમત, છ થઈ. તો આનો જવાબ આપણને શું મળ્યો, ઋણ બે ત્રણ વખત એનો ઋણ ત્રણ સાથે ગુણાકાર કર્યો તો જવાબ આપણને છ મળી જાય છે. એ જ રીતે આપણે બીજું ઉદાહરણ જોઈએ, બીજા બે બાળકો આવશું, આવી જાઓ, આવો બેટા, આવો ફરીથી. આપણે ધન અને ઋણ એક એની જોડી બનાવીને મૂકશું એટલે શૂન્ય થાય એની કિંમત. મૂકો, ચલો મને મદદ કરો. ઓકે, હજુ પણ લઈએ. હવે અહીંયા આપણે જે ઉદાહરણ જોવું છે, એક ઉદાહરણ આપણે એવું લઈએ, ઋણ પાંચ ગુણ્યા ઋણ ત્રણ, ઋણ પાંચ ગુણ્યા ઋણ ત્રણ. ઋણ પાંચ ગુણ્યા ઋણ ત્રણ કરવા છે તો એના માટે આપણે શું કરશું, તો કે ઋણ પાંચ ત્રણ વખત લેવાના છે. ઋણ પાંચ કેટલી વખત લેવાના છે, ત્રણ વખત. તો કેટલા કેટલાની જોડી બનાવશું, પાંચ પાંચની. પણ પાંચ પાંચની જોડી બનાવીશું, આની કિંમત છે શૂન્ય. તો અહીં આગળ મારી પાસે જેટલી પણ છે એ બધાની કિંમત ટોટલ થશે શૂન્ય. હવે આમાંથી પાંચ પાંચની આપણે ત્રણ જોડી બનાવીશું. તો એક બે ત્રણ ચાર અને પાંચ, બરાબર. તો આવી તમે બીજી બે જોડી બનાવો. પાંચ કરો, તું એક બનાવી દે, તું એક બનાવ પાંચની. આ થઈ ગઈ પાંચની, આવી આપી દો, બસ એ પાંચ છે. જોઈ શકો છો તમે આ પાંચ પાંચ પાંચની ત્રણ જૂથ બની ગયા. હવે આમાંથી આપણે શું કરવા છે, ઋણ પાંચ ગુણ્યા ઋણ ત્રણ કરવા છે. તો ઋણ પાંચ ત્રણ વખત લઈશું, તો ત્રણેય જૂથમાંથી ઋણ પાંચ આપણે લેવાના છે. તો ઋણ પાંચ કયું બતાવે છે, લીલા કલરનું જે છે ઋણ સંખ્યા બતાવે છે. તો ઋણ પાંચના ત્રણ જૂથ આપણે આમાંથી લઈશું, લઈ લો આમાંથી, લીલા લીલા ઉઠાવી લો એમાંથી. પાંચ પાંચ થશે ને, પાંચ પાંચ ગણીને લો, કેટલી વખત લઈશું, ત્રણ વખત. ઓકે, આપણે ટોટલ ઋણ પાંચ ત્રણ વખત આપણે લઈ લેવા પડે છે. ફરીથી યાદ, ઋણ પાંચ ગુણ્યા ઋણ ત્રણ કરવા છે. ઋણ ત્રણ સાથે ગુણાકાર છે, ધન સંખ્યા સાથેનો ગુણાકાર હોત તો આપણે મૂકી શકતા હતા. ઋણ સંખ્યા છે એટલા માટે આપણે સામેથી લેવાની વાત થાય, કારણ કે ઋણ સંખ્યા એ ધન કરતાં તદ્દન વિપરીત પરિસ્થિતિ દર્શાવે છે. તો એના માટે આપણે ઋણ પાંચ ત્રણ વખત લઈ લીધા. હવે આપણે જવાબ જોઈએ તો કેટલો થાય છે. ચલો જવાબ જે વધ્યો છે અહીં આપણી પાસે જે વધ્યા છે એ સંખ્યાઓને ગણી લઈએ, ટોટલ કેટલા થાય છે. કેટલો થયો જવાબ, પંદર. બેસી જાઓ જગ્યા ઉપર. તો અહીં આપણે પૂર્ણાંકોના ગુણાકાર માટે વાત જે કરી એમાં આપણે જોયું કે ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંકનો ગુણાકાર, ઋણ પૂર્ણાંક અને ધન પૂર્ણાંકનો ગુણાકાર, ઋણ પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંકનો ગુણાકાર. જ્યારે ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંકનો ગુણાકાર કરીએ છીએ તો જવાબ આપણને હંમેશા ઋણ પૂર્ણાંક મળે છે. ઋણ પૂર્ણાંક ગુણ્યા ધન પૂર્ણાંક કરીએ છીએ તો પણ જવાબ ઋણ પૂર્ણાંક મળે છે.
એ જ રીતે બંને ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર કરીએ છીએ તો જવાબ ધન પૂર્ણાંક મળે છે. એટલે આ એકમમાં આપણે જે જોયું છે એની અંદર તમે આગળ પ્રેક્ટિસ કરી શકો છો. આભાર.